તો કે સંયમ વગર નિર્જરા છે નહીં, તપ વગર નિર્જરા છે નહીં, માટે તપ અને સંયમ બંને સાથે ચાલે છે. બે પૈડા છે. આગળના બે પૈડા કયા? સમ્યક્ત અને જ્ઞાન. પાછળના બે પૈડા કયા? સંયમ અને તપ. પહેલા જોઈએ કે પાછળના જોઈએ? પૈડા બે પહેલા જોઈએ કે પાછળના જોઈએ? જે આત્માને શ્રદ્ધા નથી, જે આત્માને જ્ઞાન નથી, એને તપ અને સંયમ દ્વારા જ્ઞાન અને શ્રદ્ધા મળે છે. જેના આત્મામાં શ્રદ્ધા ન હોય અને એને થતું હોય કે મને ભગવાનના શાસન ઉપર વિશ્વાસ જોઈએ છે, એને તપ કરવું, એને સંયમ પાળવો. તપ અને સંયમના પ્રતાપે ભગવાનના શાસનની શ્રદ્ધા ભગવાન પોતે મળે છે અને ભગવાન તેને શ્રદ્ધા અને સંયમ તો આપે છે, જ્ઞાન આપે છે. એટલે આપણો પ્રયત્ન ક્યાંમાં કોનામાં કામ લાગે? સંયમમાં અને તપમાં. જે આચારો પાળતો જાય, જે તપ કરતો જાય, એને સંયમ પણ મળે, તપ પણ મળે, સમ્યક્ત મન પણ મળે અને જ્ઞાન પણ મળે. એટલે મોક્ષ જવાનો ઉપાય શું? મોક્ષ જવાનો ઉપાય શું? કે આપણો પ્રયત્ન સંયમ અને તપમાં કરવાનો, એના બે પ્રતાપે જ્ઞાન અને દર્શન આપણને મળે. જ્ઞાન દર્શન મળે કે સંયમ તપ મળે? ભગવાનના માર્ગ ઉપર શ્રદ્ધા રાખવી છે પણ હૃદયમાં ઉલ્લાસ નથી થતો, જ્ઞાન મેળવવું છે પણ જ્ઞાનના સંયોગ નથી, બુદ્ધિ નથી, તો શું કરવાનું? તો કે તપ અને આચાર પાળો, એના પ્રતાપે તમને ભવાંતરની અંદર જ્ઞાન પણ મળે, ભગવાન પણ મળે, આચારની રુચિ પણ મળે, ભગવાનના વચનની રુચિ પણ મળે. માટે તપ જૈન શાસનમાં પ્રધાન છે. પ્રધાન સમ્યક્ત્વ કે પ્રધાન તપ? ઘડિયાળનું મશીન બધું ફિટિંગ થઈ ગયું હોય પણ ફક્ત ચાવી જ ન હોય અથવા સેલ જ ન હોય તો ઘડિયાળ ચાલે? તો સેલની કિંમત મોટી, ચાવીની કિંમત મોટી કે ઘડિયાળના મશીનની કિંમત મોટી? છતાં એને ચલાવનાર કોણ? ચાવી, સેલ. એટલે આપણા બધા ગુણોને ચલાવનાર કોણ? આપણા આપણને મોક્ષ સુધી પહોંચાડનાર કોણ? તપ અને સંયમ. એટલે બધાને ભલામણ છે કે તપ નિયમિત રીતે જેટલો થાય એટલો કરતા રહ્યો. રોજનો તપ કયો? રોજનો તપ કયો? રાત્રિ ભોજન ત્યાગ અને નૌકાસી, આ બે જૈન શાસનની અંદર ગળથૂથી હોવા જોઈએ. નાયશ નો જય ઘોષ જગત માં ગાજે દશ દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.